सब्सक्राइब करो आ चैनल ने। મમ્મી કેમ છે તું? હું આજે તને ફોન કરવાની જ હતી. હું અહીં સેટ થઈ ગઈ છું. હવે તું મારી ચિંતા ના કરીશ. ને અહીંયા બંગલો તો બહુ જ મસ્ત છે. તું અહીંયા આવશે ને તો ખુશ થઈ જશે. આ નિરાલી બંગલો તો બહુ જ. હલો મમ્મી, હું તને પછી ફોન કરું છું. Oh, my God.
ગમે એવા દુઃખ કે તકલીફ હોય ને કાકા, તોય આ પેન્ટર કાયમ હસતો ને હસતો જ રહે. જો સમયસર કોઈએ 108 એટમે બોલાવી લીધી હોત તો પેન્ટર જીવતો હોત. પણ બિચારી છોકરી, એ તો સાવ એકલી થઈ ગઈ ને. વિષ્ણુ, કોઈને ક્યાં ખબર હતી કે આવું કંઈ થશે? હવે એ વિચારવાનું છે કે આ છોડીનું આપણે શું કરીશું. કાકા, મારી ચાર ભેગી આ પાંચમી દીકરી રહેશે તો મને ભાર નહીં પડે. શાંત થા રઘુ, શાંત થા. વાત સમજવાની કોશિશ કર. ઘરમાં ખાવાના ફાફા હતા ને, તો ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવા માટે એણે પેટે પાટા બાંધીને ફી ભરી હતી. અને આપણે આપણા છોકરાઓને સરકારી નિશાળમાં પણ ભણાવી નથી શકતા. તારામાં, મારામાં કે આપણામાં કોઈનું ગજુ છે આ કરવાની? તો શું કરવાનું? એને એમ ને એમ રજળતી મૂકી દેવાની. પેન્ટર પણ કહેતો હતો ભણાવી ગણાવીને મોટી ડોક્ટર બનાવી છે. એની તો મને ખબર હતી ભાઈ, હોસ્પિટલમાં છેલ્લે બહારમાં આવ્યો ને ત્યારે હું એની સાથે હતો. રાજી પણ મારી સાથે હતી. એણે મને બધી વાત કરેલી, બધી. ચાલ રોહિત, ઉભો થા. જોની, ઓ જોનીડા, અપના ટાઈમ આયેગા બેબી, અપના ટાઈમ આયેગા, અપના ટાઈમ આયેગા બેબી, અપના ટાઈમ આયેગા. મેડમ આવે ને એટલી જ વાર છે. તું યુનિફોર્મ પહેર, વરના વરના કિરણ, તું ચડ્ડા પહેન કે આયા થા ઓર ચડ્ડા પહેન કે હી જાયેગા. આવડે તો લે, લગાય ફોન, આપણે ત્યાં વાત કરી જ લઈએ. મને આ ઇંગ્લિશ વાળા જોડે નહીં ફાવે. લે, હા લગાવું છું. કટ કરી નાખ્યો. ફરી લગાય. કાકા ફરી કટ કરી નાખ્યો. જ્યાં સુધી ના ઉપાડે ત્યાં સુધી લગાય આજે તો. ઓકે. આઈ ગયા.
काको तारो बाप काको को नक्की से हो नक्की कर पच्चा वाली नेड़े रिक्शा कोने चलाई अरे रिक्शा ने तो पत्थर फाड़ी गाली तो बंद कपड़ा ए काका ओए जय श्री कृष्ण मैडम वी पड़ोसी टॉकिंग अरे तुम्हारा बने भी ना नेबर क्या बने भी कौन बने भी व्हाट आर यू टॉकिंग अबाउट तुम्हारी एक सिस्टर थी ना निराली निराली श्रॉफ स्केड्यूल हमरा होती काटू मैडम फड़ी लगा रहा ने स्पीकर पर कर मारे बात करवी छे लो स्पीकर पर फोन सेना कापो छो ना ना फोन सेना कापो छो शू कयो बेहरा छो तुम्हारा बनेवी नी बात करिए छिए केम ने शट अप इट्स नॉन ऑफ देयर बिजनेस शट अप इट्स नॉन ऑफ योर बिजनेस ले 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 आ तो कई भाषा में बात करे छे रास्कल ब्लडी फूल इडियट काका शू केवा मांगे छे आ आपरा वखाण करता लागे छे अंग्रेजी में बीजी कई कई करो आवे व्हाट डू यू वांट तुम्हारा बनेवी ए नालायक पेंटर ने बात नहीं करो मारी आगळ गई काले प्रभु ने प्यारा थई गया गुड वेरी गुड तो एमा हूं शू करू एमनी 12 વર્ષની એક દીકરી છે અને મરતા પહેલા પેન્ટરે એ દીકરીને તમને સોંપવાનું કહ્યું છે માય ફોટ તો તમે માનો છો કે એ છોકરીને હું રાખીશ તમારા ત્યાં હશે ને તો એ સુખી થશે અહીંયા એ શું કરશે સોરી એ નાલાયકની છોકરીને કોઈ કાળે હું મારા ઘરે રાખવાની નથી જોઈએ તો 2-5 લાખ લઈ જાઓ 2-5 લાખની વાત નથી મેડમ તો કોઈના ઉજળા ભવિષ્યની વાત છે હકની વાત છે એમે આમ તો તમારી ભાણીજ થાય ને ઇમોશનલ બ્લેકમેલિંગ એવું બધું અમને ખબર ના પડે અમે તો સીધી વાત કરીએ ધ્યાનથી સાંભળી લો ન કે ટીવી ન્યૂઝ વાળાઓને મસાલેદાર ન્યૂઝની જરૂર પડે છે આજે કોઈ નવા મહેમાન આવવાના છે નહીં તો તો આ ગાડી અરે હા એ તો ભાણીબા આવે છે ભાણી એટલે નિરાલીની પૂરી પણ એમને કેમ બોલવાના સંબંધ છે હું રોશની સયાની આસપાસ ન્યૂઝ ચેનલની એન્કર આપને પરિચય કરાવવા જઈ રહી છું આપણા શહેરની એક એવી હસ્તીનો જેમના નામથી કોઈ અજાણ્યું નથી તેઓ ચલાવી રહ્યા છે આપણા શહેરમાં ઘણી સામાજિક સંસ્થાઓ તો બસ થોડી ક્ષણોમાં આપણી સમક્ષ હશે શ્રોફ પરિવારના આર્યન લેડી મિસ સુજાતા શ્રોફ ડોનેશન આપું છું જી જી બટ મેડમ હમણાં આપ શહેરમાં
મોડર્ન સ્પોર્ટ્સ સેન્ટર બનાવવા માટે ખૂબ મોટું ડોનેશન આપી રહ્યા છો, એ વિશે કંઈક જણાવશો? જી હા, આઈ લવ માય ફાધર. અને એમનું એક સપનું હતું આ ટાઉનમાં એવું એક સ્પોર્ટ્સ સેન્ટર બનાવવું જેમાં નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલના ખેલાડીઓ તૈયાર થઈ શકે. માસી માસી, પ્રેક્ષક મિત્રો, આપ જોઈ રહ્યા છો હમણાં જ મેડમની કારમાંથી એક બાળકી આવીને એમને કેટલા ઉમળકાથી વળગી પડી છે. ને વળી મેડમને બાળકો એટલા પ્રિય છે કે સૌ તેમને માસીના હુલામણા નામેથી બોલાવે છે. ને આ છે એનું જીવતું જાગતું લાઈવ એક્ઝામ્પલ, એક્સક્લુઝિવ ઓન આસપાસ ટીવી. એટ ધીસ મોમેન્ટ હાઉ ડુ યુ ફીલ મેડમ? નો વર્ડ્સ ટુ એક્સપ્રેસ ઇટ. યસ બેટા, આજનો ઇન્ટરવ્યૂ અહીંયા પૂરો, પણ હજુ તો ઘણું બધું બાકી છે. નેક્સ્ટ વીક મેનેજર, મીડિયાના મિત્રોની સુંદર સરભરા કરો. આઈ વોન્ટ ટુ સ્પેન્ડ સમ ટાઈમ વિથ ધી સ્વીટ લિટલ ગર્લ. પ્લીઝ મેડમ. લવ યુ સો મચ માસી. Enough is enough. And what is this nonsense? But it's the money, isn't it? My mom gave me it. How disgusting. Masi, Masi. Masi. Oh, no. Masi. My papa said that. Chup. લિસન કેરફુલી, તારા પપ્પાની કોઈ જ વાત અહીંયા કરવાની જરૂર નથી. અન્ડરસ્ટેન્ડ? આ મિસ્ટેક ફરી ક્યારેય ના થવી જોઈએ. સોરી માસી. જાનકી, એને આ ઘરના બધા જ રૂલ સમજાવી દેજે. યસ મેમ. મેડમ બોલો. મેડમ, પેલા લોકોને ફૂટાડે. વોટ? આઈ મીન રવાના કરે. તો ના હું શું કરું? તમારી આરતી ઉતારું. આઈ મીન અકાઉન્ટની તમામ ફાઈલો રેડી કરીને સીએની ઓફિસ પહોંચાડી દો. જી મેમ. દીદી, સારું થયું માસીએ મને પપ્પાને કોઈ પણ વાત કરવાની ના પાડી. એમને જેટલા ઓછા યાદ કરીશ એટલી ઓછી દુખી થઈશ, એટલે જ કદાચ માસીએ ના પાડી હશે, હે ને દીદી? હા, ચલો. દીદી, અંદર કોઈ છે? એમાં કોઈ નથી. ના ના, કોઈ તો છે. કોઈ નથી, ત્યાં કશું જ નથી. ચાલો ઉપર, ને હવેથી એ તરફ ક્યારે જોતા પણ નહીં. કેમ દીદી, કેમ? એ આગળનો સૌથી પહેલો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રૂલ છે. અને હા, અહીંયા બહુ પૂછપૂછ નહીં કરવાનું. ઘણા સરસ સરસ રૂમ ખાલી જ પડ્યા છે, પણ બોલી સુરત દિલ કે ખોટે, નામ બડે ઓર દર્શન છોટે, દર્શન છોટે. પંખો તો પેલી બાજુ છે. આને ચાલુ કરો. જોઈએ તો ખરા. રાજી બેન, આરી સાહેબ તો મને કહેવાનું, પણ આનો કોઈ ઉપાય નથી મારી પાસે. શટ અપ, કામ કર. કામ Hmm?
દીદી દીદી સીધું જો સીધું હા ભઈ હા આ બધું તો અમારા અંબોલી જેવું જ છે હે ને પેલું ઝાડ પેલું પર્વત પેલું ગાર્ડન પેલું વાદળું બધું અમારા અંબોલી જેવું છે આવી મેમ હા હું જાઉં લંચનો સમય તો પૂરો થઈ ગયો છે પણ કિચનમાંથી કંઈ મેનેજ કરાવું છું આજે પહેલો દિવસ છે એટલે ચાલશે પણ કાલથી બધા જ રૂલ્સ ફોલો કરવાના રહેશે ઓકે બાય મારા ઘર કરતા તો સારું જ છે મજા આવશે હે ને પપ્પા મેડમ મેડમ વોટ રાજીબેન શું કર્યું એને એ એમના રૂમમાં નથી અને ક્યાંય દેખાતા પણ નથી વોટ રાપેશ જાનકી આ વિન્ડો કોણે ખોલી ખબર નહીં મેમ યોગ્ય ન લાગ્યો પણ એ મારી પસંદ છે માટે માટે આપને નારાજ કરી ન છૂટકે વરસથી આંખે મારે આ કપરો નિર્ણય લેવો પડ્યો છે આપની ક્ષમા માંગુ છું પણ પપ્પા પણ શું મને મારી જિંદગી મારી રીતે જીવવાનો હક ન હોય આશા રાખું કે તમે મને સમજી શકશો સુખી થાય આશીર્વાદ આપશો ને અરે અરે તમારો એક સાથ આવશે ને તો દોડી આવીશ પપ્પા ખાલી સૂજીને મારી યાદ નિરાલ તું અહીંયા રડે છે અરે બાર બધા મહેમાન હોવા માંડ્યા શું થયું તું રડે છું કેમ શું થયું મને કહે ઘરનું
સાહેબ, નિરાની તો નાઈ દીકરી હતી, બેની માં આવી જાય પાછી, પણ તમે તો જીવન આટલો શેરો જ ફારી લાગ્યો. તારા ગમતા રમકડાઓની સાથે જ તારી સાથેના બધા જ સંબંધો હું પૂરા કરું છું. આઈ હેટ યુ. સુજુ, શું કરે છે તું? સુજાતા, શું કરે છે? સુજાતા, સુજી, શું કરે છે? હું છું રડને, હું છું ને. સુજાતા, તું શાંત થઈ જા. રડને ને સુજાતા. હા સુજુ, હવે નહી. હા નિરાલીની બહેન સુજી હવે મરી ગઈ. આજથી આ મોમેન્ટથી જન્મ લેશે એક નવી સુજાતા. क्या क्या यार, राजी बेन, राजी बेन, अरे यार छोकरी तो मारी करी, क्या गई है छोकरी, राजी बेन, वाह 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 निकला, शूट आई बेटा, राजी ने बहु याद आवे छे, पप्पा, राजी ने फोन करो ने, यू, हाँ करो, पप्पा, तारू शूट, मैं सांभळ्यू छे हूँ, एनी मासी नो बंगलो बहु मोटो छे. બેટા, બંગલો મોટો હોવાથી શું થાય? મન પણ મોટા હોવા જોઈએ ને. ફોન કરું છું, ફોન કરું છું. અરે ફોન તો જાય છે, અરે ફોન જીમ જાય છે. અરે બેટા, અરે બેટા ઉભા, અરે હા, મને ફોન આપો. શું થયું પપ્પા? શું થયું? હા પપ્પા, નંબર બ્લોક કર્યો લાગે છે. તો રાજી સાથે વાત નહીં થાય? ખરેખર નહીં થાય તો રાજીનું શું થશે? હે પપ્પા, રાજીનું શું થશે? વાત નહીં થાય. હે ભગવાન, અરે હું કેવો અક્કલનો ઉથમીશ છું. એક અજાણી બાઈના ભરોસે આવડી નાની છોકરીને એકલી ગાડીમાં મોકલી દીધી. હે માવડી મારી, સાજી નરવી રાખજે માં, સાજી નરવી રાખજે. પપ્પા, છોકરી રાજી, ઓ રાજી, એટલામાં કા ગઈ મારી રાજી? રાજી
માસી, ઓ માસી, તમે આવ્યા હોત ને મારી સાથે ફરવા તો કેટલા બધા બટરફ્લાય જોવા મળત. તમને પણ છે ને મજા 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 પડી જાત. શટ અપ માસી, સાચી મેં એક પણ બટરફ્લાય માર્યો કે પકડ્યું નથી. હું તો ખાલી રંગબેરંગી પાંખો જોતી હતી અને એમની સાથે વાતો કરતી હતી. માસી, તમે આમ ગુસ્સે ના થાઓ ને. એ છોકરી, બિહેવ યોરસેલ્ફ. જાનકી, કેન્સલ હર લંચ ટુડે. આ છોકરીને તો ડિસો જાત સુધી કરશે. હેલો મિસ ડિસુજા. ડિસુજા ગુસ્સે થયા ને મેડમ આજે, એટલે તો હું ખુશ થઈ. એમાં ખુશ થવા જેવું શું છે? માસીને હું બહુ ગમતી હોઉં એટલે મારી ચિંતા કરે ને. લો પનિશમેન્ટ તમારી. પનિશમેન્ટ? અરે હું તો ખુશ થઈ. હવે એમાં ખુશ થવા જેવું શું છે? સાવ ભૂખ્યા રહેવું પડે એના કરતા દૂધ મળ્યું એ શું ખોટું? ઓકે, પણ બીજું કઈ નહીં મળે હો તો શું થયું? તમારી સાથે બેસીને મજાથી દૂધ પીશ અને જલસા જલસા કરીશ. પનિશમેન્ટ માં જલસા? એક તો ગ્લેડ ગેમ છે. ગ્લેડ ગેમ શીખવી છે તમને? બહુ મસ્ત છે, મજા આવશે રમવાની. મેં તો ક્યારે નહીં સાંભળી. મારા પપ્પાએ મને શીખવાડી છે. શીખવી છે તમારે? પણ માસીને કહેતા નહીં. અમારા આંબોલીમાં એક માનવતાનો દીવાલ છે. તમે જોઈ છે કોઈ દિવસ માનવતાની દીવાલ? અરે એ તો બહુ મસ્ત છે. ત્યાં લોકોને જે વસ્તુની જરૂર ના હોય તે મૂકી જાય અને જે વસ્તુની જરૂર હોય તે લઈ જાય. ત્યાંથી બધું જ મળે. ટોય્સ, બુક્સ, કપડાં, બોટલ, જગ, ઘરવખરી બધું જ લોકો મૂકી જાય. અરે બાકડો એ મૂકી જાય. અને તમને ખબર છે લાસ્ટ બર્થડે ઉપર મને શું મળ્યું? આ ફ્રોક. નવા જેવું જ હતું પણ પહેરી પહેરીને જૂનું થઈ ગયું. સન્ડે છે, અ લવલી સન્ડે. અરે તમે તો સાવ ભૂલકણા. ચાલો મારી સાથે. મને ખબર છે ને, હું લેન્ડસ્કેપ બનાવતો આવું છું ને ત્યારે મને કઈ જ યાદ નથી આવતું. ચાલો ચાલો મારી સાથે. ક્યાં લઈ જાય છે? ચાલો તો ખરા. હા પૂરું તો કરવા દે બેટા. ના પછી કરજો. ચાલો મારી સાથે. ચાલો. અરે ચાલો ને. ધીરે ધીરે. રાજીવ, ઉભી રહે એક મિનિટ. ક્યાં લઈ જાય છે મને એ કે. પપ્પા, તમને ખબર છે આપણે પેલી મોટી દુકાનમાં આંખો પટપટાવતી સરસ મજાની ડોલ જોઈ હતી? બાર્બી ડોલ? એ મારું બચ્ચું, તું પોતે જ કોઈને ગમી જાય ને એવી સરસ મજાની બાર્બી ડોલ છે. પછી તારે બાર્બી ડોલ ની શી જરૂર? પપ્પા, બાના ના કાઢો. મને આજે જોઈએ એટલે જોઈએ. આ વખતે મારું પેઇન્ટિંગ વેચે ને એટલે પાકું બસ. અરે તમારું પેઇન્ટિંગ તો ક્યારે વેચે? વેચાતું જ નથી ને. પણ તારે આજે જ કેમ જોઈએ છે? પપ્પા, આજે મારો બર્થડે છે. સોરી બચ્ચું, ભૂલાઈ ગયું. હવે કાન પકડો કે ઉઠબેસ કરું? ચાલો. અરે ધીરે બેટા, બેટા ધીરે કહું પડે. આજે મારી બર્થડે, આજે તો ડોલ મળવાની. ઓય ડોલ કેમ ગાયું હશે? મજા આવશે. ચાલો ચાલો પપ્પા, જલ્દી ચાલો ને. અરે પપ્પા ચાલો ને. અરે ડોલ કોઈ બીજું લઈ જો. ચાલો ચાલો. કોઈ ડોલ મૂકી જ નહીં ગયું. અહીંયા નથી, ક્યાંય નથી.
એ મારું બચ્ચું રડે છે શું લેવા હે કોઈને થોડી ખબર કે આજે તારો બર્થડે હશે મને ડોલ જોતી હતી અને આ મળ્યું મને આને જોતું આ તો ખુશ થવા જેવી વાત છે એમાં શું મને ડોલ જોતી હતી ના ટેકન લાકડી મળી એમાં શું ખુશ થવાનું તો જો આપ આપ એમને આપ લો તમે લઈ જાઓ મને નથી જોતી આ ભાઈને જોયા તું હવે આપણને ચાલવા માટે આ ટેકન લાકડીની જરૂર નથી પડતી તો થઈને આ ખુશ થવા જેવી વાત આપણે તો કહીએ કે દરિયા સી મોજ માને ઉપર થી કુદરત ની રેમ છે જો બેટા માણસ ને આટલું કરતા આવડી જાય ને તો જીવનમાં ક્યારે દુખી ના થાય હું તને શીખવાડીશ તું રમીશ ને શ્યોર પપ્પા હું રમીશ ધેન પ્રોમિસ મી રાજી ઓલવેઝ ખુશ રાજી ઓલવેઝ ખુશ એ મારો બચ્ચું તમે કહી એ વાર્તા પણ મને ગમી એ દે તાલી કમ ઓન સ્ટાફ જે રાજીબેન આપણને કાગ અને રાજાની સ્ટોરી કહેશે
માસી માસી આજે મેં પહેલી વાર નવા નકોર કપડાં પહેર્યા, જો કે મારા પપ્પા કહેતા હતા. અગેન યોર ફાધર, પહેલા જ દિવસે આપેલી વોર્નિંગ ભૂલી ગઈ. સોરી માસી. યસ. ઓકે, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ બેટર. વેલકમ મેમ. આ છોકરીનું આપણી સ્કૂલમાં એડમિશન કરવાનું છે. નામ શું તારું? રાજી. રાજી ઓલવેઝ ખુશ. પૂરું નામ? રાજી. નિરાલી શ્રોફ. ઓ, મધરનું નામ? નાના પપ્પાનું નામ. નો. કયા ગ્રેડમાં છે તું? 6th મેમ. પીવાના પાણીમાં આટલી લાઈનો કેમ લાગે છે? આપણે 3 આરો તો નંખાવ્યા છે ને? એમાં એવું છે ને મેડમ. જોઈએ તો બીજા 2 નંખાવો. ટેપની સંખ્યા વધારો ને ગ્લાસની પણ. બોલો, બીજું કંઈ? નવા શિક્ષકોના ઇન્ટરવ્યુનું શું કરશું? એ તમે સંભાળી લો, એમાં હું નહીં પડું. હવે તારે આ સ્કૂલમાં ભણવાનું છે, એટલે તારી કોઈ કમ્પ્લેન ન આવવી જોઈએ. અન્ડરસ્ટેન્ડ? ઓકે માસી. રાજીબેન, હા દીદી, તમારું લંચ બોક્સ અંદર મૂકી દીધું છે અને આ તમારી વોટર બોટલ. ના, ઓકે. હવે ઓકે. આ જોની ક્યાં રહી ગયો યાર? અરે દીદી, જોની અંકલે મૂકો ને, મને ગાડીમાં નથી બેસવું. સ્કૂલ ક્યાં દૂર છે, હું ચાલતી ચાલતી જતી રહીશ. બટ અરે દીદી, મને રસ્તે જાણવામાં બહુ મજા પડે છે, તમને ખબર છે મારે કેટલા બધા ફ્રેન્ડ્સ બની ગયા છે. ઠીક છે, પણ સાંજે જોની અંકલ લેવા આવશે. ઓકે ઓકે, બાય. ક્યા કરોગે, મેં તો બેઠ ગઈ, નહીં ચલને દૂંગી. હાથી કી દુમ પે જો મારા હથોડા, દોડા 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 હાથી દુમ દબા કે દોડા.
સ્ટુપિડ, હું કાયમ કહું છું કે ચાલવામાં અવાજ ન થવો જોઈએ. તો આ મને તો આ રીતનું ભાવે ને પેલી રીતનું ભાવે, પણ આ રીતના બહુ મજા નહીં આવતી. આમ વધારે મજા આવે છે ચાલવામાં. મજા મજા તો બધી વાતમાં લેવી જ પડે ને. મારા પપ્પા કહેતા હતા આની પણ એક ગેમ છે, શીખવી છે તમને, શીખવાડું? એ છોકરી, તું સમજતી કેમ નથી? મેં તને કેટલી વાર કહ્યું છે કે આ ઘરમાં તારા બાપનું નામ નહીં લેવાનું, છતાં વારંવાર તું. સોરી માસી. ગો. પણ એ મારા પપ્પા તો ખરા ને. પ્લીઝ ગો. એવું તો શું હતું એ નાલાયકમાં? કેટલી હોશિયાર મારી દીદી એનામાં ભોળવાઈ ગઈ, અને આ છોકરી પણ. એ બચ્ચન, હું આ સ્કૂલમાં કેમ નથી આવતો? સ્કૂલમાં કોણ પહેવા દે મને? અમારા પ્રિન્સિપલ મેમ ખરા ને? કોણ? પેલી જાડી? એ એવું ના બોલાય, અમારા પ્રિન્સિપલ મેમ છે. એ માસીની વાત બહુ માને છે, એમને કહું તારું એડમિશન કરાવી દેશે. એમાં શું વિચારવાનું હોય? પેલી સામે ટેકરી ઉપર છે ને નિરાલી બંગલો, ત્યાં આવી જજે સાંજે. ચરે કબીર, હાઉ ડુ યુ ફીલ? બેટર તરુણ, ચિંતા ના કર, મારી જ હોસ્પિટલમાં છે. તું મોર્નિંગ વોક કરવા નીકળ્યો હતો ને, ને કોઈ કારણે તારા પર પ્રેમ ઉભરાઈ આવ્યો. તું? હા, થેન્ક ગોડ. આર યુ ઓકે નાઉ? બાપરે, હું તો કેવી ગભરાઈ ગયેલી, ખબર છે તમને? આ લિટલ મિસ સનશાઈને એમ્બ્યુલન્સ બોલાવી, નહીતર. બાય ધ વે, લિટલ મિસ, તમારું નામ શું છે? રાજી, રાજી ઓલવેઝ ખુશ. ઓ, થેન્ક યુ. અંકલ, તમારી હોસ્પિટલ તો બહુ મસ્ત છે, ચકાચક, મને ગમી. બસ ખાલી હોસ્પિટલ જ ગમી? નો નો, યુ ટુ. થેન્ક યુ લિટલ મિસ ઓલવેઝ ખુશ.
આઈ હોપ કે આ હોસ્પિટલમાં કોઈને આવું જ ના પડે, ને એમાં પણ તારા જેવી સ્વીટ ગર્લને તો ક્યારેય નહીં. પણ હું તો આવીશ, ખબર છે તમને, ખબર છે મારે મોટા થઈને તમારા જેવા ડોક્ટર બનવાનું છે, ખૂબ ભણવાનું છે, ખુશ રહેવાનું છે અને બધાને ખુશ રાખવાના છે. ઓ યસ, માય ફ્યુચર ડોક્ટર. અને આમ પણ બિચારા સાયલન્ટ અંકલને મળવા આવવાની પડે રોજ. બાય ધ વે, તને ખબર છે તારા સાયલન્ટ અંકલનું નામ શું છે? મિસ્ટર કબીર સરદેસાઈ. એને હું અહીંયા એમને એમ થોડું પડ્યું રહેવા દઈશ, એમને મળવા તો તારે એમના ઘરે જવું પડશે. તો હું ત્યાં જઈશ. ઓલ ધ બેસ્ટ, એના ઘરના દરવાજા તારા માટે ખુલી જાય તો. બાય સાયલન્ટ અંકલ. ડોક્ટર અંકલ જવા તો દો. યુ મે વાવ, એટલે કે
નહીં, રાજી બનાવી જોડી. હવે તો મજા પડી જશે. અરે 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 રાજી, અરે રાજી બેટા, ઓ રાજી બેટા. તું ક્યાંય નહીં જાય ને? હવે ક્યાંય નહીં જઉં. પાક્કું 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 પાક્કું. અરે તમે ક્યાં છો મારી પાછળ પાછળ? જોડે જોડે નહીં તો આ સૂજી છે ને મને બહાર જ નથી જવા દેતી. ક્યાં ક્યાંય નથી જવા દેતી. હું તારી તારી જોડે જોડે આવું છું. તારી જોડે જોડે. અરે હું ક્યાંય નહીં જતી. હું તો તમારા માટે પાણી લેવા જઉં છું. બેસી જાઓ. મારી નિરાલી આઈ ગઈ, મારી નિરાલી આઈ ગઈ. હવે એને ક્યાંય નહીં જવા દો. આ પોયરી ફૂલો આઈને અહીં ભૂલી ગયેલી. ટડ્ડર એની માં પર ગયેલી. તું તું રોજ મને મળવા આવીશ ને બક્કા? હા રોજ આવીશ. પણ અહીંયા કોઈને કહેતા નહીં. એ તો તમે કહેશો ને, કોઈને ખબર પડશે ને, તો કોઈ મને આવવા નહીં દે તમાર જોડે મળવા. નહીં કહેતા નહીં. નહીં કહો, નહીં કહો, કોઈને નહીં કહો, કોઈને નહીં કહો. ખાલી આ તો મારી ને તારી વાત, મારી ને તારી વાત. તેતાલી હું ને હું, હું ને તું, તું ને હું, હું ને તું, તું ને હું, હું ને તું, તું ને હું, હું ને તું. ચૂપ. दीवारों के भी कान होते हैं. दीवार सुन लेगी तो आने नहीं देगी. सोच लेना. चुप 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 चुप. दीवारों के कान कान कान. चुप 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 chup 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 પણ તોડી વહેતી અસલ નદીની જેમ બંને હાથે ખુશી લુટાવે થાય નહીં કંજૂસ. રાજી ઓલવેઝ ખુશ. તમારે કબીર અંકલને મળવું છે. સાહેબ કોને મળવું?
છે ત્યાં? કબીર અંકલ, લો આ ફૂલ. સર સર, મેં ના કહી હતી. સિસ્ટર, કેટલા સરસ ફૂલ લાવી છે તે દિવસે હોસ્પિટલમાં આવે આ છોકરીએ જ પહોંચાડ્યો હતો. આમ તો તમને વાગ્યું ને એમાં ખુશ થવા જેવું તો ખરું. હા, ખુશ વાય? જો ને, આના કેટલા બધા બેનિફિટ છે. માથું ધોવાનું નહીં, ઓળવાનું નહીં, ગુંજ કાઢવાની નહીં, તેલ તો નાખવાનું જ નહીં, હેલ્મેટ ની છુટ્ટી અને ગ્રમ્પી લુક માટેનું બહાનું પણ મળી રહે. ઇન્ટરેસ્ટિંગ. અરે, આખી ગેમ જ ઇન્ટરેસ્ટિંગ છે. ગેમ? મારા પપ્પાએ મને શીખવાડી. શીખવી છે તમારે? અમારા આંબોલીમાં એક માનવતાની દીવાલ છે. સાહેબે ગોળા ને છોકરીએ ગોળી. સરસ છે તારી ગ્લેડ ગેમ. એ તો છે જ, પણ તમે એ બધા પડદા રાખીને કેમ અંધારું અંધારું રાખ્યું છે? ઉભા રહો, હું ખોલી નાખું. આ તો પ્રિઝમ ની ઇફેક્ટ છે ને અંકલ. હવે હું જોઉં, લેટ થશે ને તો માસી મારા પર બહુ ગુસ્સે થશે. માસી? હા, તમે મારા માસીને નહીં ઓળખતા? એ તો તમે પહેલાથી જ ઓળખો છો. હું? હા. તારા માસી ને? હા, એમનું નામ છે સુજાતા અશરફ. એમની ભાણી થઉં અને મારા માસી થાય. હે? આ સુજાતાની ભાણી? એટલે કે? ઓકે અંકલ, હું જાઉં. બાય. મારું કામ તો પતિ. રાજી, 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 રાજી. જલ્દી આવો મારા ઘરે. અરે, તને એક બ્રેકિંગ ન્યૂઝ આપવાના છે. અરે કબીર, તું તારા બ્રેકિંગ ન્યૂઝ આપે એ પહેલા મારા બ્રેકિંગ ન્યૂઝ સાંભળ. અરે ભાઈ, પહેલા મને મારા ન્યૂઝ કહી દેવા દે, મારાથી નહીં રહેવા યાર. અરે એ બધું પછી, પહેલા તું આ જો, આ વિડીયો જો. આ વિડીયો પછી જોજે, મેં તને ફોન કરીને બોલાવ્યો છે બ્રેકિંગ ન્યૂઝ આપવા. મને સાંભળ યાર. પણ કબીર, પહેલા મારા બ્રેકિંગ. ગુડ મોર્નિંગ અંકલ. આ જો, આ આવી ગયા મારા બ્રેકિંગ ન્યૂઝ. અરે શું વાત છે, મારા પણ બ્રેકિંગ ન્યૂઝ આ જ છે. હે, ડોક્ટર અંકલ પણ અહીંયા જ છે. લિટલ મિસ સનશાઇન, તમે તો ગજબ કરી નાખ્યો, રાતોરાત સ્ટાર. હે, એવું તો એણે શું કર્યું? અરે એ જ તો હું તને ક્યારનો બતાવી રહ્યો છું. જો આ એના વિડીયો. અરે વાવ, અરે વાવ, વાવ બેટા, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. પણ અંકલ, મે એમાં કશું કર્યું નથી. મને તો ખબર પણ ન હતી કે અંકલ સુસાઇડ કરવા જાય છે. પણ મેં એમને એક લાડ ગેમ શીખવાડી, તેમને કેન્સલ કર્યું. ડેથ તાલી. બટ યુ ડીડ એ ગુડ જોબ. બટ સ્ટીલ આઈ હેવ અ પ્રોબ્લેમ. કઈ પ્રોબ્લેમ? એ જ કે આટલા બધા દિવસ થઈ ગયા તું આવી જ નહીં, હું તને કેટલો બધો મિસ કરતો હતો. નહીં નહીં અંકલ, એવું નથી. મારે તો આવું હોય પણ રોજ કેરતી આવું. સ્કૂલ પણ હોય અને માસી પણ. આ તારી માસી એ ખરું. અંકલ, તમે એકવાર સાજા થઈ જાઓ પછી હું રોજ તમારા જોડે ટેનિસ રમવા આવીશ. એના કરતા એક કામ કર ને, તું કાયમ માટે અહીંયા જ રહેવા આવી જા ને. હું તો રહી જાઉં, મને તો બહુ મજા પડે તમારી સાથે ને ચેરી સાથે. પણ માસી. આ તારી માસી. ઓ ડોક્ટર સાહેબ, તમને ખબર છે આના માસી કોણ? કોણ? સુજાતા શ્રોફ. વોટ? રિયલી? એટલે જ આટલી હોશિયાર છે આ લિટલ મિસ. અંકલ, તમે પણ ઓળખો છો મારા માસીને? આ નગરમાં એવું કોઈ નથી જે તારા માસીને ઓળખતો ના હોય. હમ, ઓહ, 12 વાગી ગયા. હવે ઘરે નહીં પહોંચું તો મારા 12 વાગી જશે. ટુ લેટ ઓલરેડી. બાય બાય અંકલ. પેલી જે મેં તને વાત કરી ને, એ તારા માસીને પૂછી જોજે ને પ્લીઝ. માય પ્લાન ઇઝ વર્કિંગ.
ઓકે હું પૂછી જોઈશ બાય બાય એ ભાઈ હા આ બ્રેકિંગ ન્યૂઝ ને નિરાલી બંગલે મૂકી આવો જાઓ જાઓ અરે પણ હું અરે બીજું કોઈ છે અહીંયા હા હા ડોક્ટર અંકલ તમારી ગ્લેડ ગેમે કર્યું છે તમે તો બહુ જ કર્યું છે બહુ જ આઈ એમ પ્રાઉડ ઓફ યુ રાજી બેન આઈ એમ પ્રાઉડ ઓફ યુ રાજી ક્યાં ગઈ હતી અને કોની કારમાં આવી માસી હું તો કબીર અંકલના ઘરે ગઈ હતી અને લેટ થયું અને ડોક્ટર અંકલ મને મૂકવા આવ્યા કબીર અંકલ ઇઝ વેરી ગુડ યુ નો ના કબીર સરદેસાઈને તું કેવી રીતે ઓળખે માસી એ તો એમને એક્સિડન્ટ થયો હતો ને ત્યારે મેં હોસ્પિટલ લઈ જવા એમ્બ્યુલન્સ બોલાવી હતી ત્યારના એ મારા ફ્રેન્ડ બની ગયા છે મને બહુ ગમે છે તમને બી ગમે છે ને હે ને હે ને હે ને સાચું બોલજો શટ અપ માસી એ તો એમને કીધું કે તું મને બહુ ગમું છું તો તું મારું રહેવાય જા પણ મેં તો કીધું ના હું તો માસી વગર ના આવું તમે કહો તો આપણે બે એમના ઘરે જતા રહીએ રહેવા એમના જોડે ચેરી બી છે બહુ મજા આવશે આપણે ત્રણે તમે આવશો ને માસી શટ અપ એન્ડ ગો ટુ યોર રૂમ ખબરદાર જો આજ પછી ક્યારે ત્યાં ગઈ છે તો સંભળાતો નથી ગો કબીર કબીર સરદેસાઈ તારી આટલી હિંમત મેડમ મેડમ જુઓ તો ખરા આ વિડિયો કેટલો વાયરલ થઈ ગયો છે હું એવા ફાલતુ વિડિયો જોવામાં ટાઈમ વેસ્ટ નથી કરતી સોરી મેમ તને શું અહીંયા મોબાઈલમાં ચડવા રાખી છે આ છોકરી ક્યાં જાય છે કોને મળે છે કોની કારમાં ફરે છે એનું ધ્યાન કોણ રાખશે યાદ છે ને એ દિવસે બધાને કેવા હેરાન કરી નાખ્યા હતા સોરી મેમ હવેથી ધ્યાન રાખીશ યુ કેન ગો નાઉ એન્ડ લિસન કેન્સલ હર ડિનર ટુડે પાર્ટી એક દાબેલી બનાવો ચીસ દાબેલી શાંતિ રાખજે કારીગર નહીં હાચો કેટલી વાર યાર ચડ્ડી તન નહીં બોલું બસ આઈ 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 ઓ યાર કહું છું બનાવવાની યાર મારે મોડું થાય છે ચીસ દાબેલી શું થયું આજે નવરો પડી ગયો જો ના પેલા મેં છૂટો કરી દીધો કોને આ જો દાડી નો ડી સોધો વાસા અરે પાર્ટી યાર સોસ તો નાખો બરાબર દાબેલી ખાવી જા ચાલ એક દાડી બે દાબેલી હો મીડિયમ તો જોજો જોજો હમણાં ગિનનાર છે ઓલે ટોપા જલ્દી કર કા રાજી બસ માસી ને ના મળવા આવ્યો લે હવે શું કરીશ કામ તો કરવાનું જ છે ને એ તો મળી જવાનું જો ચેરી ની અવાજ છે ચલ ચલ અંકલ અંકલ તમે ક્યાં છે અરે ઓ તું તારી જ રાહ છે અંકલ આ રવિ મારો બેસ્ટ ફ્રેન્ડ ઓ હાઉ આર યુ યંગ મેન ઓય રવિ જો મારા અંબોલી જેવો ટંડન આઈસ્ક્રીમ વાળો રાજી મારે રાજી તું દેખાય કેમ નહીં હા ઓ આઈસ્ક્રીમ વાળો ભાઈ અહીંયા આવ્યો ચલો ચલો
આઈસ્ક્રીમ ગમે છે ને? આઈસ્ક્રીમ વાળા લઈ આઈસ્ક્રીમ આપો, આપો. અરે આખી લારી આપી દો. બાય ધ વે, તારી બર્થડે ક્યારે છે? મારે તને પાર્ટી આપી છે. સત્તર તારીખે? તારી માસી તને આવત છે? ટોય લાઇબ્રેરી એટ માય ફાર્મ. કબીર, કબીર સરદેસાઈ, હુ આર યુ? પહેલા મને રાજી સાથે વાહિયાત ઓફર મોકલાવી અને હવે આ. આઈ વિલ શો યુ. હેલો મેડમ, ગુડ મોર્નિંગ. યુ મેડ માય મોર્નિંગ બેડ, મિસ્ટર ગૌતમ શાહ. વોટ હેપન્ડ મેડમ? સ્પોર્ટ્સ સેન્ટરની કમિટી મીટિંગ બોલાવો રાઇટ નાઉ, અર્જન્ટ. મેડમ આ પોસિબલ કેવી રીતે છે? અર્જન્ટ બધાને ભેગા કરવા? આપણે મેડમ એક કામ કરીએ, આવતા અઠવાડિયે રાખીએ તો? નો પ્રોબ્લેમ, ધેન આઈ વિલ કેન્સલ માય ડોનેશન. હેલો મહેન્દ્ર, અર્જન્ટ બધાને ભેગા કરો. કાઠી પે ઘોડા. અરે વાહ, આ વાંચીને રાજે કેટલી બધી ખુશ થઈ જશે. સો મિસ્ટર મેયર, આઈ વોન્ટ ટુ નો કે આ ડિસિઝન લીધું કોણે? એમાં એવું છે ને મેડમ, વાત જાણે એમ છે કે એટલીસ્ટ બધાને આવી તો જવા દો. હા મેડમ, મેં એમને 10 ફોન કર્યા પણ એ ફોન ઉપાડતા નથી. પ્લીઝ મેડમ, એ આવતા જ હશે. અલે લે ગૌરી, તું હજુ જીતી છો? હા હા, તમારે તો મને મારી જ નાખવી હોય. લે કસે કાય સાંગતી તું? આ વરી પા ઉઠ્યું, અહીંયા દુખે છે મને. ડોક્ટરે ઇન્જેક્શન આપ્યું છે. લે આ ડોક્ટર માનસ છે તો કે ઘટેરો વાગ્યું આને ઇન્જેક્શન? ઉઠ્યો આ દોસી પાછી વિફરી કે શું? માડી કાકા, બેસમેન્ટ નો દરવાજો ખુલ્લો છે. ને ને બાપણ નથી મારી લાખ્યા. મે બાપણે ગજબ તો માર સાચે થઈને આવી હતી ને પાછી આ નવી ઉપર. હે ભગવાન, શું થશે મારું? હજી સુધી કોઈ મને એ નથી કહેતું કે આ ડિસિઝન લીધું કોની પરમિશન થી. ડોનેશન આપવા માટે પણ કોઈની પરમિશન ની જરૂર હોય એની તો મને ખબર જ નહોતી. મિસ્ટર શાહ ઇન્ફોર્મ હિમ કે આ જમીન શોફ પરિવારની છે ને માત્ર સ્પોર્ટ્સ સેન્ટર બનાવવાની શરતે જ આપી છે. એની પર બીજું કંઈ પણ બને એ મને મંજૂર નથી. અ સ્મોલ કરેક્શન, સ્પોર્ટ્સ સેન્ટરને બદલે નહીં,
એની સાથે ટોય લાઇબ્રેરી બનશે અને એનો સંપૂર્ણ ખર્ચો હું આપવાનો છું. નો વે. સ્પોર્ટ્સ સેન્ટરની સાથે બીજું કશું જ નહીં બને. સમજાવો એમને મિસ્ટર શાહ. સમજવાની જરૂર તો મિસ શ્રોફને છે. માઇન્ડ યોર બિઝનેસ. ધ ડિસ્કશન ઇઝ ઓવર. મિસ શ્રોફ, કેન વી હેવ મિસ્ટર લોજિક ઇન ધ રૂમ? નગરમાં એક ફેસિલિટીની જગ્યાએ બે બે ફેસિલિટી આવે એમાં વાંધો શું છે? વાંધો છે, બહુ મોટો વાંધો છે. ટોયઝ આર ન્યુસન્સ. એ બાળકોને રિયાલિટીથી દૂર કરે છે, ફેમિલીથી દૂર કરે છે. એમ કોઈ બાળકના હાથમાં રમકડું મૂકી એના ચહેરાની ખુશીઓ જોઈ છે? મેડમ જોયું છે? એક્સાઇટમેન્ટ જોઈ છે? એ ખુશી, એ ફન જોયું છે, બહુ જોયું છે. અને એના પરિણામ પણ ભોગવ્યા છે. ઇટ્સ અ ક્વેશ્ચન ઓફ ઇન્ટરપ્રિટેશન. ઓન ધ કોન્ટ્રરી, આઈ મસ્ટ સે ટોય લાઇબ્રેરીની સાથે પુસ્તકોની લાઇબ્રેરી પણ હોવી જોઈએ. તો શોધો જમીન અને બનાવો. બટ નોટ ઓન માય લેન્ડ. મેં મારો નિર્ણય જણાવી દીધો છે. સુજાતા, ધીસ ઇઝ નોટ ફેર. લાઈફ ઇઝ નેવર ફેર મિસ્ટર તરુણ. કેમ છે આપણે તો કહીએ કે દરિયા શી મોજ મને ઉપરથી કુદરતની રેમ છે. છલકાતી મલકાતી મોજ ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. એકલો ઊભું ને તો એ મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને તો. ઓ ચિંતુ, કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે આપણે તો કહીએ કે દરિયા શી મોજ મને ઉપરથી કુદરતની રેમ છે. તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમ કેમ છે. આપણે તો કહીએ કે દરિયા શી મોજ મને ઉપરથી કુદરતની રેમ છે. આંખોમાં પાણી તો આવે ને જાય નથી ભીતર ભી નાશ થતી ઓછી. આંખોમાં પાણી તો આવે ને જાય નથી ભીતર ભી નાશ થતી ઓછી. વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ નથી પરવા સમંદરને હોતી. ઓ ચિંતુ, કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે આપણે તો કહીએ કે દરિયા શી મોજ મને ઉપરથી કુદરતની રેમ છે. Thank you.
ઉગે ને આથમીએ જાય મારી ઉપર આકાશ એમ નેમ છે આપણે તો કહીએ કે દરિયાશી મોજ મને ઉપરથી કુદરતની રેમ છે કહીએ કે દરિયાશી મોજ મને ઉપરથી કુદરતની રેમ છે ઉપરથી કુદરતની રેમ છે ઉપરથી કુદરતની રેમ છે બેઝમેન્ટમાં તું ગઈ હતી બહુ સ્માર્ટ સમજે છે તારી જાતને દેવાંથી તને કહેવામાં આવ્યું છે કે એ રૂમમાં તારે ક્યારેય નહીં જવાનું તો કેમ ગઈ એ રૂમમાં માસી નાનીને મળવા ગઈ હતી નાની મમ્મી વિશે આને કોણે કહ્યું મને ખબર છે આને કોણે કહ્યું એ તારા સિવાય બીજું કોઈ ના હોય માસી દીદીને ના મારજો પેલા દિવસે મેં જ તમને બેઝમેન્ટમાં જતા જોયા હતા તને અહીંયા રાખીને એ જ મારી મોટી મિસ્ટેક હતી એની અપડેટ્સ બે કલાક થઈ ગયા છે ઇન્સ્પેક્ટર મેડમ અમારી બધી જ ટીમોને કામે લગાડી દીધી છે વી હોપ કે એ જલ્દી મળી જશે જલ્દી મળી જશે એટલે શી ઇઝ વાયલન્ટ સો યુ ફાઇન્ડ હર બેટર ક્વિકલી ડોન્ટ પેનિક મેમ એ આટલામાં જ ક્યાંક હશે અને ગાંડુ માણસ જઈ જઈને ક્યાં જશે હે કોટેજા જી સર માઇન્ડ યોર લેંગ્વેજ ઇન્સ્પેક્ટર શી ઇઝ માય મોમ સોરી મેમ અમારો ટ્રાય ચાલુ છે એ જલ્દી મળી જશે ચાલ ને ભાઈ કોટે જા સર તરમાના લીધે મેં બાપ ખોયો છે હવે તારા લીધે મારે માં નથી ખોવી લઈ જાય રાજી ઉભી રહે
રાજી રાજી ઉભી રે, હું આવું છું. અરે તું, અરે અરે બેટા, શું થયું મારું ઓલવેઝ ખુશ રાજીને? હા, અત્યારે આવામાં તું તો આખી ભીંજાઈ ગઈ છે બેટા. અંદર આવ, અંદર આવ બેટા, આવ અંદર, આવ આવ. બા બા, તું જરાય ચિંતા ના કરીશ. હા, હું કઈક કરું છું, બટ રાઈટ નાઉ તારે સીધા ઘરે જવાનું છે. ઓકે રવિ બેટા, તું જાય છે ને જોડે? હા. શાબાસ. એ રવિ, મને પાછળની બાજુ ઉતારજે. હા, અરે પણ પાછળ કેમ? આગળથી જઈશ ને તો માસી વળશે. સારું, કઈ વાંધો નહીં, ઉતારી દઈશ. હેલો ઇન્સ્પેક્ટર, એની અપડેટ્સ? આઈ વોન્ટ રિઝલ્ટ, ઇઝ ધેટ ક્લિયર? ડુ સમથિંગ, વોટ એવર. રાજી જોજે, સંભાળીને. એની અપડેટ્સ ટ્રાય કરું છું. વોટ ડુ યુ મીન ટ્રાય કરું છું? ટ્રાય કરવામાં આખી જિંદગી કાઢી નાખશો? કોલ્યુઝનમાં તો કંઈ ખાસ છે નહીં, પણ સ્પાઇનનું આપણે MRI કરાવવું પડશે. ડોક્ટર, ડુ વોટ એવર ઇઝ નીડેડ, બટ રાજી મને સાજી જોઈએ છે. વિલ ડુ અવર બેસ્ટ. કબીર અંકલ, કબીર અંકલ. વોટ રાજી, શું થયું એને? કબીર સર દેસાઈ. યસ સર. રાજીની ખબર કાઢવા આવ્યો છું. પ્લીઝ પ્લીઝ વેઇટ અ મિનિટ. મિસ્ટર કબીર આવ્યા છે રાજીની ખબર પૂછવા. જે કોઈ દવા હોય ને. હા હા, તું મને સમજાવી ને. એક્સક્યુઝ મેડમ, એ કહ્યું તને અહીંયા જ રહેવાની છું. મારું એક કામ કરશો? શ્યોર.
રાજીને કલર્સ ખૂબ ગમે છે. આ પ્રિઝમ એની બારીએ લગાડી દેશો પ્લીઝ. રાજી બેટા, બેટા તું પડી ગઈ હતી ને, તને થોડુંક વાગ્યું છે. સોરી માસી, પણ સારું થયું કે મને વાગ્યું, હું બહુ રાજી થઈ. વાય, જો ને મને વાગ્યું એટલે તો તમે તમારા બેડમાં મને સુવડાવી, તમારો ગુસ્સો પણ શાંત થઈ ગયો અને નાની પણ મળી ગયા. અને નાની રાજી ઓલવેઝ ખુશ. સાંભળ, તું સાચી થઈ જાય ને પછી તારો પોતારો ભરીનો જે ટીંગળ્યો છે ને, હા બહુ હતી, પછી ટીંગલી ટીંગલી રમીશું. હા હા, ના સુચાતા છે ને, સુજીને ખબર ના પડી એવી રીતે સાબ ખરાબ થઈ ગઈ છે. નિરાલી મારી ડાઈ પાટલે બેસી નાઈ, પાટલો કોયો ખસી, નિરાલી ઉઠી હસી. સાપજી ઘર નહીં જાને ક્યા? અભી થોડા કામ હૈ. ઠીક હૈ, દો બજ ગયા હૈ સાપજી. Yes, I've gone through all the reports, but I don't think, I hope. Is that your final diagnosis, Dr. Newton? Yes, I guess, but you can try contacting Miss Emily Johnson. Thanks, Doctor. Please share me all the details. Raji Ben! મારી પાસે તમારી માટે ગ્રેન્ડ સરપ્રાઈઝ છે. પહેલા તમે મને શું આપશો? બોલો, તમને શું જોઈએ છે? એક સ્વીટ કિસી. બોલો, આપશો ને? તો ચાલો આંખો બંધ કરો. કમોન કમોન, ખોલું. તો ખોલો હવે. હે, હું તમને બધાને બહુ મિસ કરું. અમે પણ તમને બહુ જ મિસ કરીએ છીએ રાજી. એક્ઝામની તૈયારી કરી કે પછી લોલમ લોલ? રાજી સર, તને આ વખતે સિન્ડ્રેલાનો રોલ આપવાના છે. સિન્ડ્રેલાનો? એ તો મને બહુ ગમે છે, એ તો હું ચોક્કસ કરીશ. ઓ રાજી, ખોખોમાં આપણે ચેમ્પિયન બનવાનું છે. યસ, ચલો આપણે સેલ્ફી લઈએ. સ્માઈલ. ચાલો બચ્ચાઓ, હું તમને જ્યુસ પીવડાવું. રવિ, એ બચ્ચન ત્યાં શું ઉભો છે? અહીં આવે ને. પાગલ, તું કેમ ભાગી ગયો તો? રડે છે શું? બેસ મારી જોડે. તું રડ નહીં ને, જોજે ને, બે ચાર દિવસમાં તો હું પાછી ફરતી થઈ જઈશ. રવિ, રડ નહીં ને, તું રડું છું તો મને રડવું આવે છે. તું મારી સામે જો. બસ, મારા ટાઈમે ફાસ્ટ લાવ્યો મારો ભાઈ. લે 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 લે, ઉતર ઉતર ભાઈ, જલ્દી લે 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 લે, ખુશ થઈ જા બકા. હા, 100 રૂપિયા
લે 50 વધાર. વાહ કાકા વાહ. ગોડિયા કાકો તારો બાપ તો મારો બાપો કરું. યસ ડોક્ટર કાનાભર, એનીથિંગ ઇઝ સિરિયસ? ઇટ ઇઝ હાર્ડ ટુ ટેલ, બટ ધ કેસ ઇઝ મોર કોમ્પ્લિકેટેડ ધેન વોટ વી થિંક. પણ તમે તો કહેતા હતા કે ખાસ કંઈ સિરિયસ નથી, તો હવે તમને શું લાગે છે ડોક્ટર? શું થઈ ગયું? રાજી હવે ક્યારેય ચાલી નહીં શકે. વોટ આર યુ ટેલિંગ ડોક્ટર? તો શું મારે છોકરીને એમ કહેવાનું કે આ રૂમ જ એની દુનિયા છે? ડુ સમથિંગ ડોક્ટર, પ્લીઝ ડુ સમથિંગ. આઈ એમ સોરી, ધેટ ઇઝ વેરી અનફોર્ચ્યુનેટ. ડોક્ટર જે પણ કંઈ કરવું પડે કરો, બટ રાજી મને સાજી જોઈએ. માસી, ડોક્ટર અંકલે અત્યારે શું કીધું? હવે મારે ક્યારે કઈ કરવાનું? ઓ માય ગોડ, રમવા નહીં જવાનું, સ્કૂલ માં નહીં જવાનું. તો કોને માસી મને મારા રૂમ માંથી જ બહાર નહીં નીકળવાનું? માસી કોને? ના બેટા, હેલો ડોક્ટર ઇમિલિયા જોન્સન, આઈ એમ ડોક્ટર તરુણ ફ્રોમ ઇન્ડિયા. આઈ બિલીવ સાયન્સ કેન ડુ એની કાઇન્ડ ઓફ મિરેકલ. યસ, બટ રાઈટ નાઉ આઈ કેનોટ સે એનીથિંગ. લેટ મી ગો થ્રુ ધ રિપોર્ટ્સ ઇન ડિટેલ એન્ડ આઈ વિલ ગેટ બેક ટુ યુ. મેડમ મેડમ, જુઓ તો ખરા, નીચે કેટલા બધા લોકો આવ્યા છે અને ટીવી માં ન્યૂઝ પણ આવે છે. લેટ્સ સી. રોશની સયાની આસપાસ ન્યૂઝ ચેનલની એન્કર લઈને આવી છું એક એવી છોકરીની વાત જેણે આખા શહેરને ઘેલું લગાડ્યું છે એક ગેમનું, ગ્લેડ ગેમ, એટલે કે રાજી રહેવાની રમત. તેનાથી બદલાયા છે ઘણા લોકોના જીવન. આ રમતથી એણે સૌને શીખવાડ્યું છે કે જીવનમાં રાજી કેમ રહેવું. એનું નામ પણ છે રાજી. રાજી ઓલવેઝ ખુશ. પણ હવે એ પોતે ભોગ બની છે એક ભયાનક એક્સિડન્ટનો, જેથી તે હવે ક્યારેય ચાલી નહીં શકે. આપ જોઈ શકો છો કે લોકોને રાજી રહેવાની રમત શીખવાડનાર આ છોકરીને રાજી કરવા કેટલા બધા લોકો ઉમટ્યા છે નિરાલી બંગલો આગળ. જાનકી, વોટ ઇઝ ધીસ ગ્લેડ ગેમ? મેડમ, એક બહુ જ સરસ ગેમ છે. એમણે મને પણ શીખવાડી હતી. રાજીબેન એકવાર મારા ઘરે આવેલા. એમણે મારી સોસાયટીમાં બધાને રમતા કરી દીધા. મેડમ, આ ગેમ તો હું રમું છું અને મારી કાકા અને ગૌરીને પણ ખબર છે આ વાતની. તો એવરીબડી નોઝ, માત્ર મને જ નથી ખબર. મને કેમ તમે કોઈએ આના વિશે કંઈ કહ્યું નહીં? એમને બહુ જ મન હતું તમને બધું કહેવાનું, પણ આ ગેમ એમને એમના પપ્પાએ શીખવાડી હતી અને તમે તો એમના નામથી પણ. રાજી બેટા, જો લોકો તારા માટે કેટલું બધું લાવ્યા છે. બેટા બોલ, હું શું કરું તને ખુશ કરવા? આઈ વોન્ટ ટુ સી યુ હેપી. માસી, એક વાત કહું માનસો? અરે બોલ ને બેટા. તરુણ અંકલને બોલાવો ને. આઈ એમ શ્યોર કે મને જરૂર શાદી કરી દેશે. બેટા, ડોક્ટર કાનાભાર પણ ખૂબ હોશિયાર અને અનુભવી છે. પણ જોવો ને માસી, જોજો, એ એમને ખબર પડશે ને તો મન મળી આવે વિના રહેશે જ નહીં ને. Thank you.
બોલો. હાઉ ઇઝ રાજી? અનફોર્ચ્યુનેટલી નો ઇમ્પ્રુવમેન્ટ. તને નથી લાગતું કે તારે એકવાર તરુણને બોલાવવો જોઈએ? ડોક્ટર કાનાબાર બધું કરી જ રહ્યા છે. સુજાતા, મારે તને એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. પ્લીઝ બેસ. કેન યુ અન્ડરસ્ટેન્ડ? રાજી મને કેમ આટલી વાલી છે? રાજીમાં મને નિરાલીનું પ્રતિબિંબ દેખાય છે. સુધાતા, તને કેમ સમજાવું કે નિરાલી પ્રત્યેનો મારો પ્રેમ આજે પણ જરાય ઓછો થયો નથી. જાણું છું ને, એટલે જ હું રાજીને એડોપ્ટ કરવા માંગતો હતો. એ પણ ખબર છે. સુજાતા, પ્રેમ એટલે શું તું આજે સમજી શકી નથી. અને શું કહું તને, હસતી રમતી આખું ઘર ગજવતી જે મેં જોઈ હતી નિરાલીને નાની બેન, સુજી ક્યાં ખોઈ ગઈ? ડુ યુ નો સુજાતા, તરુણ અમેરિકાના ડોક્ટરના સંપર્કમાં છે. તો રાજી માટે હજુ પણ હોપ છે. જો તને નથી લાગતું કે તારે એકવાર એટલીસ્ટ રાજી માટે તરુણને બોલાવવો જોઈએ? સુજાતા, ક્યાં સુધી? વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર યુ? તારો ઈગો કે રાજીની લાઈફ? એનીવે, હું જાઉં છું. બટ આઈ હોપ કે યુ ડોન્ટ માઇન્ડ. માસી, મારી મમ્મી કહેતી હતી કે તમે નાના હતા ને તો બહુ નટખટ હતા, પણ મેં તો કદી તમને હસતા જોયા જ નહીં ને. તમે પણ હસો ને મારી જેમ ખડખડાટ. કેટલી વાર સુજાતા, તને કેટલી વાર સમજાવવાની કોશિશ કરી, તું કેમ નથી સમજતી? Because I love you, that's why I'm doing this. And I hate you. Sujata, you being rude now. You mean to say, am I rude? Yes, I am. No. કોશિશ ના કર સુજાતા, મને સમજાવવાની કોશિશ નહીં કરતો. Listen, everything is finished. You can go now. મારા ઘરમાંથી પણ અને મારા દિલમાંથી પણ. સુજો, સુજો, પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. Oh,
બધા બેઠે હોય હું ક્યારે ચાલી નહીં શકું. આ કોણ બોલ્યું, લિટલ મિસ સનશાઇન કે પછી લિટલ મિસ ગ્લૂમી? તો શું હવે હું ચાલી શકીશ? ચાલી તો નહીં શકે પણ દોડી શકીશ. એન્ડ યસ જાનકી, લેટ સ્ટાર્ટ ધી પ્રોસેસ ફોર વિઝા. યસ સર. માસી, આ વિઝા એટલે ક્યાં ના? એન્ડ સુજુ, ડોન્ટ વરી, ફોરેનના એક્સપર્ટ ડોક્ટર સાથે વાતચીત થઈ ચૂકી છે, મિસ એમિલી જોન્સન સાથે, રાજીના કેસ વિશે. હવે બોલ, શું કહેતા હતા તારા પપ્પા? માસી, હું પપ્પાની વાત કરી શકું? માત્ર પપ્પાની જ નહીં, મમ્મીની પણ. બોલ, શું કહેતા હતા તારા પપ્પા? એ જ કે ગ્લેડ ગેમ જેટલી અઘરી થતી જાય એટલી રમવાની વધારે મજા આવે. માસી, આજે હું તમને પપ્પાની, મમ્મીની, બધાની જ વાતો કરીશ. તમને ખબર છે માસી, મમ્મી તમને કેટલું યાદ કરતા હતા. મને રિયલી બહુ યાદ કરતા હતા. પપ્પા, જો હું અઘરી ગેમ પણ હારી નથી, મમ્મી મળ્યા, નાની મળ્યા, કબીર અંકલ, ડોક્ટર અંકલ, જાનકી દીદી, આખું ફેમિલી મળ્યું અને રવિ પણ મળ્યો. હવે મારા પગ ગયા તો મને પ્લેન How are you, little Miss Sunshine? How are you? As usual. You know, Raji always khush. Yes, my Raji always khush. You naughty girl. Te mara dost ne lai lido ne? To main tara dost ne lai lido. Kayo dost? Ravi, tu to saath chuklo bachchan lage chhe. Ha, bachchan ji. Tave mari saath j rahe chhe. Wow, અંકલ, હું તો બહુ હેપી થઈ. પણ મને એક વાત કહો, મેં તમારો ઘર દોસ્ત લઈ લીધો છે. થેન્ક્સ કબીર, તે ઇનિશિયેટિવ ના લીધું હોત તો અમારી ઇટા કિટા બીજા 10 વર્ષ ચાલતી. વેઇટ અ મિનિટ, જો તમારે ક્રેડિટ આપવી જ હોય તો મારી લિટલ મિસ રાજીના આપો. રાજીના પ્રયત્નોથી જ આ બધું સફળ થયું છે. રાજીના? તમે એકબીજાને લાઈક કરતા હતા ને, એ બધી વાત મને ખબર છે. વોટ? આવો વિચાર પણ તને ક્યાંથી આવ્યો? એક્ચ્યુઅલી તો હું સુજાતાનો. શું? શું સુજાતાનો? શું? એ બધી વાત જવા દે. હકીકત તો એ છે કે તારા જે માસી છે ને, એ તારા ફેવરિટ ડોક્ટર અંકલને લાઈક કરતા હતા. હે? રિયલી? અંકલ, તો તમારે મારું એક કામ કરવું જ પડશે. શું? એ બે ફરી મળે એમાં મારી કોઈ મદદ કરો ને પ્લીઝ. એ તો બહુ અઘરું છે. પ્લીઝ 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 પ્લીઝ. પણ તમારા માટે તો કશું અઘરું નથી. આમાં હું બહુ નાની પડું છું એટલે તો તમને કહું છું. તો હવે કરો કંકુના. લેખ ગમે તે લખતું ભલે, લખને કાળો ફેર, અડકીને અમૃત કરતી દે દીધેલું જહેર. એને કઈ ના ફરક પડે, તું લખતો રહે કે ભૂસ, રાજી ઓલવેઝ ખુશ. એને કઈ ના ફરક પડે, રાજી ઓલવેઝ ખુશ. કોઈ મળે તો કરતી એને ખુશ, રાજી ઓલવેઝ ખુશ, રાજી ઓલવેઝ ખુશ.
પણ તોરી વહેતી અસલ નદીની જેમ બંને હાથે ખુશી લુટાવે થાય નહીં કંજૂસ રાજી ઓલવેઝ ખુશ વાતો કાયમ કેસર ને હાફૂસ રાજી ઓલવેઝ ખુશ રાજી ઓલવેઝ ખુશ ખુશીઓ વચ્ચે સદા મારવી રાજી ઓલવેઝ ખુશ રાજી ઓલવેઝ ખુશ